નબુવત અને ઇમામત ફેલાણી. પણ અજીજો હવે સમજમાં આવશે ઇસ્લામ અને ઈમાન, કે લોકોને નહોતું ખબતું કે આ નબીએ કરી હતી ઇસ્લામ લઈને આવે છે એ આપણાનો રાયજ થાય હાલવા લાગે, કેમ કે એમની જિંદગી અયાશાના જિંદગી હતી, લોકોને દબાવવાની જિંદગી હતી, જુલ્મ સિતમની જિંદગી હતી, ગુલામીની જિંદગી હતી, જીવતી દીકરીઓને મારવાની જિંદગી હતી. એમને નહોતું ચાલતું કે પાંચ ટાઈમ નમાઝ માટે મસ્જિદમાં આવવું પડે, વર્ષમાં 30 દિવસ સુધી રોજા રાખવા પડે, જ્યારે ત્યારે પૈસા થોડા ભેગા થઈ જાય ત્યારે હું ક્યારે ફુંસ કાઢો ને ક્યારે ઝકાત કાઢો, આ બધું નહોતું ખબર. એમને તો બસ એટલું કે પૈસા 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 ભેગા કરો અને બીજા ઉપર જુલ્મ સિતમ. નબીએ કરી ઇસ્લામ રહેમત લઈ ગયા, આ લોકોને નહોતું ખબર. પણ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત સૂરે નસ્ર ના અંદર ઇશાર ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇદા જાઅ નસ્રુલ્લાહિ વલ ફત વ રાઈતન નાસ યદખુલૂન ફી દીનિલ્લાહિ અફવાજા. તો આને તોળા લોકો મુસલમાન થવાનું શરૂ થઈ ગયું. તો મુસલમાન ની વાત છે, ઈમાન ની વાત નથી. તોળા લોકો મુસલમાન થવાનું શરૂ થઈ. હવે શું થયું, મેક્સિમમ મદીના અને મક્કા ના અંદર લોકો લા ઇલાહા ઇલ્લલ્લાહ અને મુહમ્મદ રસૂલુલ્લાહ કહી ચૂક્યા. હવે શું કહે, મજબૂર હતા. એમણે પણ રસૂલ ખુદાની સામે આવીને કહ્યું કે યા રસૂલુલ્લાહ, અમે પણ ઇસ્લામ કબૂલ કરીએ છીએ. તરત જ રસૂલ ખુદાએ કહ્યું કે આજ પછી આ લોકોનું ખૂન વાજિબુલ ઇહતરામ છે, કેમ કે મુસલમાન થઈ ચૂક્યા છે. આ લોકોનો માલ, આ લોકોની ઇજ્જત, આ લોકોની આબરૂ હિફાજત કરવી આપણા ઉપર વાજિબ છે, કેમ કે મુસલમાન થઈ ગયા છે. તો હજી જો ઇસ્લામ સમજમાં આવ્યો કે નહીં, ઇસ્લામનો મતલબ એ છે કે અગર કોઈ કલમે તૌહીદ અને કલમે નબુવત અગર પઢી લે તો દુનિયામાં ફક્ત એનું ખૂન મુબાહ થતા અટકાવી છે. એનો માલ, એની ઇજ્જત, એની આબરૂ, એની બચાવી દરેક મુસલમાન માટે વાજિબ થઈ જાય છે. અગર મુસલમાન હોય તો બીજા મુસલમાનને એના દફન કરવું વાજિબ થઈ જાય છે. પણ ફક્ત દુનિયાવી સિસ્ટમને ચલાવવા માટે છે ઇસ્લામ. તો પછી આવો સવાબનું એનું શું, અગર સવાબ થતો હોય તો ઈમાન લાવવું પડશે. ફોર્સે ઈમાન ઇસ્લામ કબૂલ કર્યો તો ઈમાનની તો વાત જ કેમ. એ પણ પોતાના પૈસાને બચાવવા, પોતાની ધંધાને બચાવવા, પોતાની જાનને બચાવવા માટે નહોતું ખપતું એમને. જ્યાં ઇસ્લામ તો પછી ઈમાનને એક્સેપ્ટ ક્યાંથી કરશે. આટલી મારી વાત સમજી જશો તો ઇન્શાલ્લાહ હું આખરી મારી વાત સુધી પહોંચાડી. તો આ લોકોને પસંદ જ નહોતો ઇસ્લામ, તો ઈમાન ક્યાંથી એક્સેપ્ટ કરશે. હવે આપણને જ્યારે જ્યારે સમજમાં આવે છે કે નામનો જ ફક્ત ઇસ્લામ એક્સેપ્ટ કર્યો તો જબાનથી ફક્ત લા ઇલાહા ઇલ્લલ્લાહ કહ્યું હતું, વઈલા આટલું બધું મિંબરો પરથી ઇમામ અલી અલૈહિસ્સલામને ખરાબ ખરાબ બોલવામાં ના આવતું હોત. યઝીદ જેવો એને શું કહ્યું કે રસૂલે ખુદા ઉપર તો કઈ ભાઈ નાજિલ જ નહોતી થઈ. અગર સાચો ઇસ્લામ હોત તો આ શબ્દને નહીં કરતા હોત. પણ દુનિયાની સત્તાને મેળવવા માટે એ લોકોએ ખોટો ખોટો ઇસ્લામને એક્સેપ્ટ કર્યો. અને જે આ કિતાબ મળે છે 80,000 મિંબર ઉપરથી મોલાય કાયનાત ઉપર લાનત મોકલવા પહોંચી. કેમ કે અગર ઇસ્લામ તો કબૂલ કરી નાખ્યો છે, અલીની દુશ્મની લોકોના દિલોમાં એટલી બધી ભરી દો કે ઈમાનની કોઈ વાત જ ના આવે. માટે એમણે પહેલા અબુ તાલિબને કાફર કર્યા અને એના દીકરા ઉપર લાનતની શરૂઆત કરાવી. પણ અલ્લાહે કેટલા મુસલમાન ભોળા છે. ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ ને તો નામ સાંભળ્યું છે આપણે કે ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ એ કેવો વ્યક્તિ હતો કે જેણે જનાબે ઝહરા સલામુલ્લાહ અલયહાના બાકે ફિદકને પાછો આપ્યો. અને આ જે મોલાએ કાયનાત ના મિંબરો ઉપરથી જે લાનત મોકલવામાં આવતી હતી એને લાનતો બંધ કરાવી. આના પાછળ બહુ મોટી ફિલોસોફી છે, રીઝન છે. એમનામાં લોકો આ બધું નહોતું કરાવ્યું. તારીખને પૂછવામાં આવ્યું કે ભાઈ ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ આટલા બધા લોકોએ ના આપ્યો ને ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ કેમ આપ્યું,
કંકે કે આદિલ બાદશાહ હતો એના કારણે બાજે સદનને પાછો આવ્યો તો એનો મતલબ એ થયો કે તમે જ કહી રહ્યા છો આ આદિલ હતો આજના બધાય ઝાલિમ હતા તમે પોતે એક્સેપ્ટ કરો છો એક દિવસ એમની એક ખાસિયત હતી કે મુસલમાન લોકોને વધારે મનાવવા જાય અને જ્યારે જુમાનો ખુતબો આપવા જાય તો પહેલી સમૂહે નવા નવા બનેલા મુસલમાનોને આગળ બેસાડે અને આગળ બેસાડીને જ્યારે ખુતબો ખતમ થઈ જાય તો ઉભો થઈને ઇન્ટ્રોડક્શન કરે કે ભાઈ આ પેરુથી આવેલા છે આ માણસો આ હમણા હમણા નવા નવા શિયા બન્યા મુસલમાન થયા છે અને એને બે મુસલમાન કહે એમનો એક શોખ હતો હોબી હતો કોણ ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ એવા કેટલાય વ્યક્તિઓ હતા કે જેમના દિલમાં અહલે બૈતની મોહબ્બત હતી પણ ઇસ્લામ કબૂલ નહોતો કર્યો એવા લોકોને ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝે મુસલમાન કર્યા ધ્યાન દેજો તો સાંભળજો એક વાત સુધી પહોંચાડવા માંગુ છું ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝે મુસલમાન કર્યા મુસલમાન કરીને જુમાના ખુતબામાં પહેલી લાઈનમાં બેસાડ્યા અને જેવો મિંબર ઉપર ગયો તરત જ કઈ ખુતબાના અંદર બયાન કરવાનું શરૂ કરી દીધું કેમ કે એમ કામ એ હતું કે લોકો જેવા સામે હોય એવો રંગ બદલે ખુતબામાં એને શરૂ કર્યું કે અબુ તારીખ તો નવ સુબિલ્લા કાફર હતા ને અલી ઇબ્ને અબી તારીખ અલે સલાત વસલામ ઈમાન નો ભંગ કર્યો તો એની અલી ઇબ્ને બાત શરૂ કરી એટલે જે નવા નવા મુસલમાન થયા હતા એમના દિલ તો મોહબ્બત એની હતી મોહબ્બત એની શું કામ કરે છે મોહબ્બત એની હતી ખુતબો તમામ થઈ ગયો ઇન્ટ્રોડક્શન થઈ ગયું આ બધા નવા નવા મુસલમાન ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ ના મહેલ પાસે ગયા અને કહ્યું કે બાદશાહની મુલાકાત કરવી છે વઝીરે કહ્યું કે અત્યારે તારીખ નથી કહ્યું કે એમને કહો કે જે હમણાં છેલ્લે મુસલમાન થયા છે એ લોકો મળવા માટે આવે છે જયારે મેસાજ મોકલાવ્યો તો ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ આવ્યો પોતે કે શું ભાઈ શું પ્રોબ્લેમ છે કહ્યું કે ખાનગીમાં વાત કરવી છે જાહેરમાં વાત નથી કરવી કહ્યું હાલો અંદર શામરમાં લઈ ગયા જયારે શામરમાં ગયા તો ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ કે આ નવા નવા થયેલા મુસલમાન અઝીઝ તો જાણજો નવા નવા થયેલા મુસલમાન એમનું ઈમાન કેટલું પાવરફુલ થઈ ગયું ફક્ત મોહમ્મદ અમીરુલ મોમિનીન ને સત્તા હોય એક સમય આપણે મોહમ્મદ વાલી કે જે
છટાઈમાં મે શાસ્ત્ર પ્રભાવ છે કે અગર અમારો મુહિબ અમારો ચાહવાળો જ્યારે અમારા હકના ડિફેન્સ માટે મેદાન પર ઉતરે છે તો અમારી જબાન એના મોઢામાં મે રાખી દે છે. ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ ના સામે આપની જબાન ખોલી અને બહતરી મોહબ્બત એ અહલે બૈત નો ઇઝહાર કરો. તાજ્જુબ છે અઝીઝો મુસલમાનો પર, ખરેખર હિસ્ટ્રી ને સમજવાની જરૂર છે કે લોકોએ ફક્ત ઇસ્લામ નો ઢોંગ કર્યો હતો, ઈમાન ની તો ક્યાં કોઈ વાત જ ન હતી. બીજું એક નવું એક્ઝામ્પલ આપીને ચાલે છે કે જે ઇસ્લામ ના અંદર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વ સલ્લમ
સાથે સાથે જે કલ્પમાં ઉતરી ગયું હોય એના સાથે અમલ હોય એનું નામ છે ઈમાન. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત વલ આસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર, દરેક ઇન્સાન ગાડા મુસે સિવાય એક એક ઈમાન લઈ આવ્યો. કેમ મોહબ્બત એ અહલે બૈત ઝિક્ર કે વર્ણન કરી રહ્યા એનું એક્ઝામ્પલ આપીને ઇન્શાઅલ્લાહ જે આંખો થોડી થોડી ધીરે ધીરે બંધ થઈ ગઈ છે એને ખોલી નાખ. કલે એક સવાબ પર મોહમ્મદ વ આલી મોહમ્મદ ઘરે જ્યારે પહોંચી તો હવે ઉઠીને નોકરી કરી રહી છે.
સમજ્યા કે નહીં હજી તો વાત નહીં મારી કે જ્યારે શાદી મોટી કરી તો એના પહેલા એક્ટિવેટ નહોતી પણ જેવી શાદી કરી અને પોતાના ઘડીથી મોહબ્બત કરી અલ્લાહ પોતાના ઘડીથી મોહબ્બત કરી તો એના ડિસએક્ટિવ સે એક્ટિવ થઈ ગયા એનો મતલબ શું કે ઘડીની મોહબ્બતો હવે એ વેલી ઉઠી પણ જશે ચા પણ બનાવીને આપી દેશે ટીફીન પણ તૈયાર કરી દેશે પહેલા એના બાપ ના ઘરે મલેકા હતી હવે અહીંયા આવીને મખદુમા થઈ ગઈ કેમ કે ઘડીની મોહબ્બત છે તો એ
સિવાય બીજો કંઈ નથી વલાસરે ઇન ઇન્સાન રફી ખોસ દરેક ઇન્સાન ઘાટામાં છે સિવાય ઇલ્લદીન આમનુ વઅમિલુસ સાલિહા ઈમાન લેયા અને અમલ સાલે ને અંજામ અગર ઈમાન આપણા દિલમાં હોય ને એક્ટિવેટ કરવું હોય તો આનાથી વધુ સારા દિવસો નથી કે ઇન્સાન અયામે અઝાબો ઇમામ હુસૈન અલી સલાત વ સલામ થી તહેન કરે કે મોલા હુસૈન જે પ્રમાણે આપથી મોહબ્બત કરીએ છીએ એ પ્રમાણે અમે અમારા દાવા પણ સાચા ક્યારે પણ આપણે જોયું કે અસહાબ અંસારી કરબલા વો કોઈ એવો વ્યક્તિ હોય કે જે દાગદાર હોય એને મોહબ્બત નો દાવો કરવા પહેલા અમલ કરીને બતાવ્યો છે આજે છઠ્ઠી મહોરમ છે કે જ્યાં દસ્તુર છે કે છઠ્ઠી મહોરમ એક જરા જૈનબ સલાહુલ્લાહ અલેહને ઓર મોહબ્બત નો જુસ્સો પેશ કરવા જ્યારે જનાબ અબ્દુલ્લાની શાદી હતી જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલયાથી થઈ રહી હતી એ સમયે ઇમામ અલી અલે સલાતુ વસલામે અબ્દુલ્લાથી એક શરત મૂકી કે અબ્દુલ્લા જ્યારે ત્યારે મારો ઉલાદ હુસૈન સફર પર જાય તો ઝૈનબ ને હુસૈનના સાથે સફરમાં જવા માટે રોકતા નહીં એ શરત ઉપર શાદી થઈ અજીબો એ સમય પણ આવ્યો કે જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલયહા પોતાના ભાઈની સાથે કરબલા તરફ રવાના થઈ ગયા હજુ આ કાફલો આ ઝિલહજ મક્કા મુકરમાથી વિદા થઈને મક્કાના હુદૂદથી બહાર નીકળ્યો હતો મકામે તનહીમ જ્યાં અત્યારે લોકો ઉમરા માટે નિયત કરવા માટે ત્યાં જાય છે ત્યાંથી થોડા આગળ કમર બની હાશિમ હઝરત અબુલ ફઝીલ અબ્બાસ અલી સલામે કહ્યું કે આપા હુસૈન મને એવું લાગે છે કે પાછળ પાછળ કોઈ આપણા પછવાડે આવી રહ્યું છે ઇમામ હુસૈન અને સલાતુ સલામે કાફલા ને રોક્યો ને વાટ જોઈ તો શું જોયું કે જનાબ અબ્દુલ્લાએ હાથોને જોડીને કહ્યું કે આપા હુસૈન હું રોકવા માટે નથી આવ્યો પણ મારી શહેજાદીથી આખરી વખત વિદા થવા માટે આવ્યો છું ખાઈમો લગાવવામાં આવ્યો જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલયહા ને ખાઈમો લગાવવામાં આવ્યા જનાબ અબ્દુલ્લા જેવા ખાઈમો ગયા હજુ બોલવું પણ બાકી હતું જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલયહા કહ્યું કે અબ્દુલ્લા મને ખબર છે કે તમે મને પાછા લઈ જવા માટે આવ્યા છો હું તમારી ઇતાહાત કરીશ પણ અબ્દુલ્લા મદીના પહોંચવા પહેલા પહેલા ઝૈનબ આ દુનિયાથી જુદા થઈ છે કઈ શહેજાદી ઝૈનબ હું આપને લેવા માટે નથી આવ્યો પણ આપના નાના ની સુન્નત ને અદા કરવા માટે આવ્યો છું કે શું કે હું સદકે જારિયા કરવાનો છું કે શહેજાદી ઝૈનબે કહ્યું શું સમજી નહીં વાત કેમ કે જ્યારે પણ રસ્તામાં તમારા ભાઈ હુસૈન મારા આકા હુસૈન પર કોઈ મુસીબત પડી આવે તો એ ઝૈનબ આ દેવાઓનો મોહમ્મદ મોથી એક ને સદકો તમારા તરફથી એક ને મારા તરફથી સદકો કરી અજીઝો જનાબ ઓમ મોહમ્મદ જનાબ ઝૈનબ ના હવાલે કર્યા વધારે વિસ્તાર થી બેહ નહીં કરીશ એ રાત પણ આવી ગઈ જ્યારે હર એક માં પોતાની ઓલાદ ને પોતાના ખોળામાં રાખી અને માથામાં હાથ નાખીને હાથ ફેરવીને કહી દીધી બેટા કાલે મેદાન કારદાર છે બેટા કાલે બેટા કુરબાની નો દિવસ છે બેટા એવું ન થાય કે તમે આળસ કરો અને બધા ઇમામ હુસૈન અલી સલામ પર કુરબાન થઈ જાય અજીઝો